નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામના મૂળ તત્વમાં ચેપ્ટર નંબર 11 બેન સિલક મેળમાં દાખલા નંબર 5 જોશું. આજે જો તમારી બુકમાં પેજ નંબર 291 ઉપર નરેશનો રોકડમેટ તારીખ 31/3/2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી, જો રોકડમેટ મુજબ જમા બાકી હોય તો એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. કેટલી આપી છે? 12,000. જે પાસબુક સાથે મળતી નથી, પાસબુક અને રોકડમેટની સરખામણી કરતા નીચે મુજબની માહિતી મળી તેના પરથી નરેશનો બેંક સિલકમેન્ટ તૈયાર કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે શું લખવાનું? ટાઇટલ, નરેશનો તારીખ 31/3/2016 ના રોજનો બેંક સિલકમેન્ટ. કુલ 4 ખાના આવશે. વ્યવહારનો નંબર, વિગત, ઉધાર અને જમા. ફરી એકવાર યાદ કરાવી દઉં કે જ્યારે રોકડમેળ મુજબ ઉધાર બાકી હોય તો એને શું કહેવાય? બેંક સિલક. પરંતુ રોકડમેળ મુજબ જમા બાકી હોય તો એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ ઉધાર બાકી હોય તો એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. અને પાસબુક મુજબ જમા બાકી હોય તો બેંક સિલક. ઉધાર કરવાનું બાકી રહી ગયું હોય તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. જમા કરવાનું બાકી રહી ગયું હોય તો જમા બાજુ લખવાનું. પરંતુ ભૂલથી ઉધાર થઈ ગયું હોય તો જમા કરવાનું. ભૂલથી જમા થઈ ગયું હોય તો શું કરવાનું? ઉધાર કરવાનું. એટલે આટલી બાબત યાદ રાખવાની છે. અને સરવાળો ભૂલથી ઓછું લેવાઈ ગયો હોય તો જે બાજુ કીધો હોય એ જ બાજુ લખવાનો. પરંતુ વધારે સરવાળો લેવાઈ ગયો હોય ભૂલથી તો જે બાજુ કીધો હોય એનાથી કઈ સાઈડ લખવાનો? વિરુદ્ધ બાજુ. આઈ બાજુ કીધું હોય તો એ બાજુ લખવાનો, એ બાજુ કીધું હોય તો આઈ બાજુ લખવાનો. આટલી બાબત યાદ રાખવાની છે. બેંક પાસે શું હોય? પાસબુક હોય. અને વેપારી પાસે શું હોય? રોકડમેળ. પાસબુકમાં ઉધાર અસર કેવી હોય તો રોકડમેળમાં કેવી થશે? જમા. અને રોકડમેળમાં ઉધાર અસર હશે તો પાસબુકમાં કેવી થશે? જમા. આટલી બાબતો યાદ રાખવાની છે. હવે દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પહેલા આપણે શું લખવાનું થશે? રોકડમેળ મુજબ જમા બાકી છે એટલે શું લખવું પડશે? બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા રૂપિયા છે? 12,000 રૂપિયા. જમાના ખાનામાં 12,000. ત્યાર પછી પેલો વ્યવહાર કે રૂપિયા 10,000 નો ચેક 28/3/2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. જો ભરવામાં આવ્યો છે એટલે વેપારીએ રોકડમેળમાં અસર આપી દીધી હોય, એટલે ચેક મળ્યો હોય એટલે રોકડમેળમાં વેપારીએ કઈ બાજુ અસર કરી હોય? ઉધાર. અને ભરવાનો છે ચેક એટલે પાસબુકમાં બેંકે કઈ બાજુ અસર કરવાની આપવાની હોય? જમા અસર આપવાની હોય. પરંતુ હજુ સુધી બેંકે અસર પાસબુકમાં આપેલી નથી, તો પાસબુકમાં કઈ બાજુ અસર આવશે? જમા બાજુ. પરિણામ મોકલે પરંતુ બેંકે જમા નહીં કરે છે. જો વિગતની બાબતમાં તમને એમ થાય કે મારે કઈ રીતે લખવું, તો એવું જરૂરી નથી કે આપણે બેઠું લખવું. આપણે બાબત જે વાક્યમાં વ્યવહાર આપ્યો હોય એનું શોર્ટકટ કરીને લખીએ. એવી જ રીતના વ્યવહાર આપ્યો હોય એને અનુલક્ષીને અહીંયા તમારે શબ્દો લખવાના છે. તો પાસબુકમાં જમા નથી કરેલ એટલે કઈ બાજુ અસર આવશે? જમા બાજુ. કેટલા રૂપિયા છે? 10,000. ત્યાર પછી વ્યવહાર નંબર 2, તારીખ 30/3/2016 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજ રૂપિયા 160 રોકડમેળમાં નોંધેલ નથી. જો બેંકે વ્યાજ જમા કરી દીધું છે, શેમાં જમા કરી દીધું? પાસબુકમાં. સમજાય છે ને? પાસબુકમાં બેંકે વ્યાજ જમા કરી દીધું છે, વેપારીએ રોકડમેળમાં હજી નથી નોંધેલ. તો પાસબુકમાં જમા કર્યું હોય તો રોકડમેળમાં કેવું થશે? ઉધાર. બેંક વ્યાજ રોકડમેળમાં નહીં નોંધેલ. કેટલા રૂપિયા છે? 160. ત્યાર પછી
व्यवहार नंबर 3 एक ग्राहक के रुपया 10000 बारोबार बैंक खाता में भरेल छे जेनी माहिती तारीख 31/3/2000 સુધી મળી ન હતી એટલે કે ઘણી વખત એવું બને કે ઘણા એવા મોટા ધંધાર્થીઓ હોય ઘણા વ્યક્તિઓ પાસે રૂપિયા માંગતા હોય તો એ વ્યક્તિ છે એ વેપારીને જાણ ન હોય અને ડાયરેક્ટલી એના ખાતામાં એ રકમ જમા કરી દેતા હોય તો પાસબુકમાં એની અસર આપી દીધી જમા થઈ ગઈ તો જમા થઈ હોય તો વેપારીને હજુ જાણ ન થયેલ રોકડમેળમાં એની અસર બાકી હોય તો પાસબુકમાં જમા કરી છે તો રોકડમેળમાં કેવી થશે ઉધાર ગ્રાહકે બારોબાર જમા કરાવેલ છે ત્યાર પછી વ્યવહાર નંબર 4 બેંકમાં ભરેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ છે રૂપિયા 8000 બેંકમાં ભરી દીધો જો ચેક ભરવામાં આવે એટલે પાસબુકમાં એની અસર કેવી કરવી પડે જમા એટલે બેંકમાં ભરી દીધો છે એટલે પાસબુકમાં એની અસર જમા કરી દીધી છે પણ રોકડમાં એની નોંધ બાકી છે તો પાસબુકમાં જમા છે તો રોકડમાં કેવી અસર આવશે ઉધાર બેંકમાં ભરેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ છે बैंक में भरे परंतु रोकड़ मेल में नहीं होंगे એટલે પાસબુક માં જમા કરી દીધા છે ભરેલ એટલે પાસબુક માં જમા કર્યો હોય તો રોકડ મેળ માં કઈ બાજુ અસર આવશે ઉધાર બાજુ કેટલા રૂપિયા છે 8000 રૂપિયા ત્યાર પછી વ્યવહાર નંબર 5 લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે જો ચૂકવવામાં આવે તો રોકડ મેળમાં આપણે ચૂકવેલ નાણાં હોય કોઈને નાણાં ચૂકવેલ રોકડ મેળમાં કઈ આપણે કઈ બાજુ અસર આપીએ જમા બાજુ તો પાસબુકમાં કઈ બાજુ અસર આવશે ઉધાર બાજુ તો બેંક લખેલ અને બેંકે ચૂકવેલ એટલે બેંક ડાયરેક્ટલી માની લો કે તમારું વીજળી બિલ ચૂકવવાનું હોય તો ડાયરેક્ટ બેંકના બેંક જ તમારું સીધું ચૂકવી દેતી હોય એટલે તમારા ખાતામાં એ કઈ બાજુ અસર કરશે જમા એટલે સોરી ઉધાર બાજુ તો રોકડ મેળમાં એની અસર કઈ બાજુ આવશે જમા બાજુ એટલે કે લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે એટલે કે પાસબુકમાં અસર એની ઉધાર આપી દીધી છે રોકડમેળમાં હજુ જમા કરવાનો બાકી છે કેટલા રૂપિયા છે 6000 રૂપિયા જમા બાજુ 6000 ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર કે બેંકમાં વટાવેલી રૂપિયા 3000 ની લેણી ઊંડી નકરાઈ અને બેંકે નકરામી ખર્ચ રૂપિયા 40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશને નથી એટલે શેમાં નોંધ કરવાની બાકી છે રોકડ મેળમાં સીમા થઈ ગઈ છે પાસબુકમાં જ્યારે આ હુંડી હતી ત્યારે પણ મેં સમજાવેલું હતું કે જ્યારે તમે હુંડી છે એ બેંકને આપી દીધી છે તમારે જે નાણાંની જરૂર છે બેંકે તમને નાણાં આપી દીધા છે અને એ હુંડીના નાણાં મહિના દિવસ પછી એક્સ વાય ઝેડ ગમે વ્યક્તિ પાસેથી બેંકે લેવાના છે અને સામેની વ્યક્તિ જે છે હુંડીમાં જે વ્યક્તિનું નામ લખેલું છે એ વ્યક્તિ નાણાં ચૂકવવાની ના નાણાં આપવાની ના પાડી દે હાથ ઊંચા કરી દે તો બેંક એ નાણાં કોની પાસેથી વસૂલ કરશે જે ખાતેદાર છે એના ખાતામાંથી લઈ લેશે એટલે એના ખાતે કેવી રકમ કરશે ઉધાર એટલે પાસબુકમાં ઉધાર અસર થશે તો રોકડ મેળમાં કેવી થશે જમા કેટલામો વ્યવહાર છે છઠ્ઠો વ્યવહાર નકરાયેલી ઊંડી રોકડ મેળમાં નહીં નોંધે પાસબુકમાં એની અસર ઉધાર રાખી હોય તો રોકડ મેળમાં કેવી થશે જમા કેટલા રૂપિયા છે 3000 ને 40 મકાનની ખર્ચ છે એટલે 3000 ને કેટલા લખવાના થશે 40 રૂપિયા ત્યાર પછી સાતમો વ્યવહાર રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી 2000 ઓછો
કરવામાં આવ્યો હતો જો હમણાં જ મેં તમને દાખલાની શરૂઆતમાં સમજાવ્યું જ્યારે સરવાળો ઓછો લેવાયેલો હોય આઈ બાજુનો હોય કે વ્યય બાજુનો હોય ઓછો કીધું હોય ત્યારે જે બાજુ કીધું હોય એની એ જ બાજુ લખવાનું પરંતુ સરવાળો જ્યારે વધુ લેવાઈ ગયો હોય ત્યારે જે બાજુ કીધું હોય એનાથી કઈ સાઈડ લખવાનો વિરુદ્ધ બાજુ જો અહીંયા ઓછો છે એની જગ્યાએ વધુ હોત તો આઈ બાજુ ન લખાય કઈ બાજુ લખાય વ્યય બાજુ પણ ઓછો લીધેલો છે એટલે આઈ ની આઈ બાજુ એટલે કે ઉધાર આઈ એટલે કે ઉધાર આઈ બાજુ લખવાનો થશે એટલે કે આઈ બાજુનો ઓછો લીધેલો સરવાળો આઈ બાજુનો ઓછો લીધેલ સરવાળો ખાસ યાદ રાખવાનું ઓછો કીધું હોય ને એટલે જે બાજુ કીધું હોય એની એ જ બાજુ લખવાનું તો આઈ બાજુ લખવાનું થશે આઈ એટલે ઉધારી બે એટલે જમા એટલે આઈ બાજુ આપણે લખવાનું થશે કેટલા રૂપિયા છે 2000 રૂપિયા ત્યાર પછી આઠમો વ્યવહાર કે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે ₹1000 જો લખેલ હોય એટલે તમે કોઈને નાણા ચૂકવા હોય ને તો એની રોકડવેડમાં કઈ બાજુ વેપારી અસર આપશે જમા બાજુ તો પાસબુકમાં એની અસર કઈ બાજુ આવે ઉધાર બાજુ પણ બેંકે હજી એની નોંધ કરેલી નથી એટલે કે હજી રજૂ નથી થયેલ છે હજી રજૂ નથી થયો લખી નાખ્યું છે વેપારી એની રોકડવેડમાં જમા અસર આપી દીધી છે પણ પરંતુ હજી બેંકમાં ચેક છે એ રજૂ થયેલો નથી જ્યારે રજૂ થશે ત્યારે બેંકમાં એની નોંધ કરો પાસબુકમાં એની નોંધ કઈ બાજુ બેંક કરશે ઉધાર બાજુ કેટલા રૂપિયા છે 1000 રૂપિયા એટલે કે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ એટલે કે વેપારી ચેક લખી નાખ્યું છે રોકડવેડમાં એની જમા અસર આપી દીધી છે પણ હજુ બેંકમાં રજૂ નથી થયું એટલે બેંકે પાસબુકમાં કઈ બાજુ અસર કરવાની થાય ઉધાર બાજુ કેટલા રૂપિયા છે 1000 રૂપિયા ત્યાર પછી 9 તારીખ ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ છે ₹1500 જો ભરેલ પરંતુ એટલે વેપારીએ એની રોકડવેડમાં ઉધાર અસર આપી દીધી છે પણ ભરેલો છે જો ભરેલ ચેક હોય ને એની નોંધ પાસબુકમાં કઈ બાજુ થાય જમા બાજુ પણ બેંકે હજુ એની નોંધ કરી નથી એટલે જમા કરવાનું બાકી છે તો કઈ સાઈડ લખાશે જમા બાજુ ભરેલ પરંતુ જમા નહીં બેંકે જમા નહીં કરેલ છે ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ એટલે બેંકે જેની પાસબુકમાં એની નોંધ કરવાની બાકી છે એટલે કઈ બાજુ આવશે જમા બાજુ કેટલા રૂપિયા છે 1500 રૂપિયા ત્યાર પછી છેલ્લો વ્યવહાર કે બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા છે બેંકે બેંક કમિશનના ઉધાર્યા છે એટલે ખર્ચ થયો પાસબુકમાં કઈ બાજુ બેંકે નોંધ કરી હોય ઉધાર બાજુ તો રોકડ મેળવા એની અસર કઈ બાજુ આવશે જમા બાજુ એટલે પાસબુકમાં અસર થઈ ગઈ છે બાકી શેમાં છે રોકડ મેળવા એટલે કઈ બાજુ અસર આવશે જમા બાજુ બેંકે બેંક વ્યાજના રોકડ મેળવા નહીં નોંધ કરી બેંક કમિશન સોરી બેંકે બેંક કમિશન જે રોકડ વીમા નહીં હોય એટલે કે બેંક કમિશન છે એની બેંકે પાસબુકમાં ઉધાર અસર આપી દીધી છે પરંતુ એની રોકડ વીમા અસર આપવાની બાકી છે રોકડ વીમા કઈ બાજુ આવશે જમા બાજુ કેટલા રૂપિયા છે 80 રૂપિયા અહીંયા બધા વ્યવહારો પૂરા થાય છે હવે બંને બાજુનો સરવાળો કરવાનો કે કઈ બાજુનો સરવાળો વધુ થાય છે તો કઈ બાજુનો જોઈને જોતા તમને ખ્યાલ આવી જશે કે કઈ બાજુનો સરવાળો
11460 રૂપિયા 11460 તો જો મે આગળના દાખલામાં કીધું કે અહીંયા રોકડ મેળવવું જો હશે તો અહીંયા કોના મુજબ આવશે પાસબુક મુજબ અહીંયા પાસબુક મુજબ હશે તો અહીંયા કોના મુજબ આવશે રોકડ મેળવવું છે તો અહીંયા રોકડ મેળ છે તો અહીંયા કોના મુજબ આવે પાસબુક મુજબ ઉધાર બાકી છે એટલે શું કહેવાય પાસબુક મુજબ ઉધાર બાકી હોય એટલે શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ અથવા તમે એમ પણ લખી શકો પાસબુક મુજબ ઉધાર બાકી પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો મળ્યો 11460 તો આ મુજબનો દાખલો છઠ્ઠો છે એ તમારે હોમવર્કમાં અને ઉદાહરણ નંબર 5 પણ હોમવર્કમાં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ગુડ બાય